નમસ્કાર મિત્રો આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પીસી મેથ માસ્ટરમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો ચૌદ માર્ચ બે હજાર એકવીસના રોજ લેવાયેલ એનએમએમએસ જે પરીક્ષાનું સોલ્યુશન છે એ આપણે આ વિડીયોમાં નિહાળીશું મિત્રો અગાઉના જે સોલ્યુશન છે એકસો પિસ્તાલીસ સુધી પ્રશ્નોનું એનું સોલ્યુશન આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી આપ મેળવી શકો છો હવે આપણે શરૂ કરીએ સામાજિક વિજ્ઞાનનો વિભાગ એકસો છેતાલીસ પ્રશ્ન સમ્રાટ હર્ષવર્ધનને નીચેનામાંથી કયા નાટકોની રચના કરી હતી તો મિત્રો નાગાનંદ અને રત્નાવલી એટલે કે એ અને બી બંને એટલે કે વિકલ્પ સી જવાબ આવે જો તમે ઉત્તર ગુજરાતમાં રહો છો તો એકવીમી માર્ચથી તેરમી સપ્ટેમ્બર સુધી ત્યાં કઈ ઋતુ અનુભવાય છે તો મિત્રો ઉનાળો એકસો અડતાલીસ પ્રશ્ન નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તો મિત્રો ગુજરાત રાજ્યમાં ત્યાર પછી આગળ એકસો ઓગણપચાસ પ્રશ્ન જોઈશું તમારા ગામ કે શહેરના અક્ષાંશ રેખાંશ જાણવા મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરશો તો જીપીએસનો એકસો પચાસ જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો તો કે સિદ્ધ એમ શબ્દાનું શાસન નીચેનામાંથી કયો પ્રદેશ ઊંધા ત્રિકોણ આકારે વિસ્તરેલો છે તો કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એકસો બાવન પ્રશ્ન ભારતમાં હાલમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે તો મિત્રો ઓગણત્રીસ રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે એકસો ત્રેપન પ્રશ્ન સોલંકી શાસન વખતે ગુજરાતમાં શૈવ ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર કયું હતું તો સોમનાથ પાટણ એકસો ચોપન હું ભારતની મધ્યમાંથી પસાર થાઉં છું તો કરકૃત એકસો પંચાવન ફોજદારી વિવાદ કયો છે તો ચોરી લૂંટફાટ મારામારી તો કે ઉપરના તમામ એટલે ત્રણે ત્રણ જવાબ આવશે મિત્રો એકસો છપ્પન મુઘલ સમયમાં સરકારના પેટા વિભાગને શું કહેવામાં આવતું હતું તો કે પરગણું એકસો સત્તાવન રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઇલસ્ટોનમાં શું લખેલું હોય છે તો એનએચ એટલે કે નેશનલ આઈવી એકસો અઠ્ઠાવન મહેલોના બાદનાર તરીકે કોણ ઓળખાય છે તો કે શાહજહા એકસો ઓગણસાઇટ કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી નદી કઈ છે તો કે એમેઝોન નદી ત્યાર પછી એકસો સાઠમો પ્રશ્ન મિત્રો પક્ષા ત્યાં નહીં પરમેશ્વર સમદષ્ટિને સર્વસમાન આ પંક્તિ કોની છે તો મિત્રો નરસિંહ મહેતાની એકસો એકસઠ પ્રશ્ન પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન ખોટું છે તો કે મિત્રો મીર જાફર અને મીર કાસિમ વચ્ચે યુ થયું એ વિધાન કેવું છે ખોટું છે એકસો બાસઠ હિન્દુસ્તાનની ધરતી પર પ્રથમ પગ મૂકનાર પગમુકનાર પ્રથમ અંગ્રેજનું નામ કહ્યું તો કે હોકિન્સ ત્યાર પછી એકસો ત્રેપન છે આપણે રહેઠાણ ખેતી ઉદ્યોગ ધંધા વગેરે પ્રવૃત્તિ કયા કયાવરણ પર કરીએ તો કે મૃદાવરણ એકસો ચોસઠમાં નીચેનામાંથી કોનો મહાસાગર તરીકે સમાવેશ થતો નથી તો કે મિત્રો એન્ટાર્કટિકા કારણ કે એ શું છે તો ખંડ છે એકસો પોસઠ બંધારણની ખરડા સમિતિની સમિતિના અધ્યક્ષનું નામ જણાવો તો કે ડૉક્ટર બી આર આંબેડકર એકસો સાસઠ મિતુલની ઉંમર ચૌદ છે તેને મતાધિકાર હવે ક્યારે મળશે તો કે ચાર વર્ષ પછી કારણ કે મિત્રો અઢાર વર્ષ ઉંમર થઈ જાય ત્યારે મતાધિકાર મળે એકસો સડસઠનો પ્રશ્ન દેશની સંસદ કઈ યાદીના વિષય પર કાયદા ઘડે છે તો સંઘ યાદી એકસો અડસઠ ગવર્નર જનરલ ડેલાઉસીએ કઈ નીતિ અપનાવી હતી તો ખાલસા નીતિ ત્યાર પછી મિત્રો એકસો ઓગણ પ્રશ્ન સહાયકારી યોજના સમયે પંજાબ પ્રાંતના રાજા કોણ હતા તો કે રણજીત સિંહ એકસો સિત્તેર ભૂકંપ નિગ્રમન કેન્દ્રથી દૂર જઈએ તેમ તેની અસર વિશે શું સાચું છે તો અસર ઓછી અનુભવાય મિત્રો એકસો એકોતેરનો પ્રશ્ન નીચેનામાંથી કયું દાવાનળનું દાવાનળનું લક્ષણ છે તો કે જંગલોમાં લાગતી આગ એકસો બોતેર અંગ્રેજોને કયા પ્રાંતમાં મહેસૂલ ઉઘરાવાની દીવાની સત્તા મળી તો કે ઉપરૂક તમામ એકસો તોતેરનો પ્રશ્ન કોઈ પ્રદેશની તાપમાન ભેજ અને વરસાદની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને કયા નામે ઓળખવામાં આવશે તો આબોહવા એકસો એક ચુમોતેર હિમાલયની બે હજાર હિમ નદીઓનું પીગળી જવું એ કઈ અસર છે તો ગ્લોબલ વોર્મિંગ એકસો પંચોતેરમાં પ્રશ્ન મિત્રો ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રને કયા નામે ઓળખાય છે તો કે જ્વાળામુખી એકસો છોતેર સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામી સામે લાવવાનું કામ કોણ કરે છે તો ખામી તો કે વિરોધ પક્ષ ત્યાર પછી એકસો સિત્યોતેર કયા ગવર્નર જનરલે અદાલતમાં માતૃભાષામાં ન્યાય આપવાની શરૂઆત કરી તો વિલિયમ બેન્ટી એકસો ઇઠ્યોતેર કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ કોણે સંભાળ્યું હતું તો કે નાના સાહેબે એકસો ઓગણસી સંસદનું ઉપલું ગ્રહ ગૃહ કોને કહેવામાં આવે તો કે રાજ્યસભા અને છેલ્લો એકસો એંશી પ્રશ્ન ઈસવીસન સન અઢારસો સત્તાવનના સંગ્રામમાં ગુજરાતમાં ખેડા જિલ્લાના સંગ્રામીઓમાં કોનો સમાવેશ થાય છે તો ગરબડદાસ મિત્રો આ હતું સમાજ વિધ્યાનનું સોલ્યુશન તો અહીંયા આપણે તમામ વિષયોનું સોલ્યુશન આપણી ચેનલ પર જોઈ લીધું મિત્રો જો અમારી ચેનલ ગમી હોય તો એને લાઇક કરી તમે તમારા મિત્રવર્તુમાં શેર કરો અને આપ અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બિલ પર ક્લિક કરો જેથી તમને આવા નવા વિડીયોની અપડેટ મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણે રજા લ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત